આપણો વિજય નિશ્ચિત છે, આપણી જીત પાકી છે. શું થયું? આવી આવી ઘટના બની. અર્જુને કીધું કે મને નિશસ્ત્ર કૃષ્ણ જોઈશે, કૃષ્ણ મારા પક્ષે અને એક અક્ષૌહિણી નારાયણી સેના આપણા પક્ષે, એક અક્ષૌહિણી યાદવોની પરાક્રમી અવિજયી અપરાજય સેના આપણા પક્ષે. હવે તો આપણી જીત નક્કી છે. પિતામાં કે અરે ગાંડાના ગામ નો હોય, બુદ્ધિ ક્યાંય વેચાતી મળતી નથી, નતર 2 કિલો આને લઈ દેત. એટલે પિતામાને દુર્યોધન ઉપર તો ગુસ્સો આવ્યો, ચલો એ તો ઠીક, પણ પિતામાને ગુસ્સો એ વાતનો આવ્યો, પિતામાને ખરો ગુસ્સો એ વાતનો આવ્યો કે ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન છે, અવતારી પુરુષ છે, પિતામાં જાણે છે, પણ આ કઈ રીત છે? નિશસ્ત્ર રહીશ અને પાંડવોને જીતાવડાવી દઈશ તો અમે શું અહીંયા વીર નથી? અમે ક્ષત્રિયો નથી? તમે ત્યાં હામે શસ્ત્ર ઉપાડ્યા વગર અમને હરાવી દેશો? આ વીર ક્ષત્રિયોને પિતામા ભીષ્મ, હમકો વીર નહીં ગીનતે? પિતામાને ગુસ્સો આવ્યો અને ઉભા થઈ અને પિતામા ભીષ્મ બીજી વાર ભીષણ પ્રતિજ્ઞા લે છે. એક ભીષણ પ્રતિજ્ઞા લીધી છે શાંતનુ પુત્ર દેવવ્રતે, કે આ જીવન બ્રહ્મચર્યનું પાલન કરીશ. એ ભીષણ પ્રતિજ્ઞા લેવા વાળા પિતામા ભીષ્મ આજે બીજી વખત સર્વ કૌરવોની સામે 2 હાથ ઊંચા કરીને ભીષણ પ્રતિજ્ઞા લે છે. હે સભાજનો સાંભળો, આ પિતામા ભીષ્મ પ્રતિજ્ઞા લે છે. ગંગા પુત્ર ભીષ્મ પ્રતિજ્ઞા લે છે કે મહાભારતના યુદ્ધમાં કુરુક્ષેત્રના મેદાનમાં શ્રી કૃષ્ણના હાથે શસ્ત્ર હું ઉપડાવીશ, શસ્ત્ર હું ઉપડાવીશ. સમજે છે શું? શસ્ત્ર હું ઉઠાવડાવીશ. દેખીએ, ઇધર ભગવાન ને પ્રતિજ્ઞા લી હૈ કે શસ્ત્ર નહીં ઉઠાઉંગા, ઉધર ભક્ત ને પ્રતિજ્ઞા લી હૈ કે શસ્ત્ર ઉઠવાઉંગા. હવે આ ભક્ત ને ભગવાનની પ્રતિજ્ઞા એકબીજાની આમે સામસામી થાય છે. શું કથા છે! પિતામા ભીષ્મ, ભીષ્મ કૃષ્ણ ભક્ત છે, હ ભીષ્મ કૃષ્ણ ભક્ત છે. અને પછી તો મહાભારતનું યુદ્ધ શરૂ થયું ને, કેવા કેવા પાત્રો છે, એક એક કથા ભાગવતની મહાભારતની બેજોડ છે. કૌરવોના પક્ષમાં બધા બાહોશ હતા, બધા બળવાન હતા, પણ એકબીજામાં કોઈને ભળતું નહીં. કૌરવો હાર્યા ને એનું મુખ્ય કારણ આ છે, કોઈને એકબીજામાં ભળતું નહીં. એકબીજાની સામે વાંક કાઢે, બ્લેમ ગેમ. આ હશે તો હું લડવા નહીં જાઉં, ઓલો હશે તો હું નહીં જાઉં. ભીષ્મ પિતામાં ભીષ્મ કહે કે આ કર્ણ જો આવ્યો તો આપણે નથી સુકાની કરવી, નથી સેનાપતિ, કાંઈ આપણે બનવું નથી ને યુદ્ધ લડવાય આપણે જાવું નથી. કર્ણને કયો ગર્ભેગો થાય, હું નહીં જાઉં. કર્ણ જેવા ખેલાડીઓ પેવેલિયનમાં બેઠા હતા, કર્ણ જેવા ખેલાડીઓ પેવેલિયનમાં બેઠા. દુર્યોધન કે ભાઈબંધ થોડીક વાર રાહ જો, દાદા આઉટ થાય ને પછી તારો બેટિંગનો વારો, તું થોડીક વાર રાહ જો. ઈ પેવેલિયનમાં બેઠો છે કર્ણ જેવો ધનુર્ધર, હે પેવેલિયનમાં બેઠો છે. અને પછી તો ભીષણ યુદ્ધ જામ્યું છે. મહાભારતનો બીજા દિવસનું, 5મા દિવસનું, 10મા દિવસનું ભીષણ યુદ્ધ. અને 10મા દિવસ સુધી પિતામા રાહ જોવે છે કે કૃષ્ણ હથિયાર ઉપાડે છે કે નહીં.
રાહ જોવાની પરાકાષ્ઠા આવી ગઈ. દસમા દિવસ સુધી કૃષ્ણ હથિયાર અને પૂરું દમ લગાવી દીધું છે પિતામાએ યુદ્ધની અંદર. દસમો દિવસ આવ્યો ને તો ઘરેથી નક્કી છાવણીમાંથી નક્કી કરીને આવ્યા છે કે આજ તો શ્રી કૃષ્ણના હાથે શસ્ત્ર ઉપડાવીશ. અને એનો એક જ રસ્તો છે, કૃષ્ણસ્ય સખા અર્જુન. અર્જુનને કાંક થશે એને બચાવવા માટે ભગવાન શસ્ત્ર ઉપાડશે અને પોતાના પૂરા ફોર્મમાં પૂરા જોશમાં પિતામાં આવ્યા. એક બાણ છોડે, એક બાણમાંથી હજાર બાણ. ઈ દિવસે એમ કહેવાય છે મહાભારતની કથામાં, વ્યાસ કે શબ્દ સુનિયે, મહાભારતની કથામાં વ્યાસ કહે છે કે સૃષ્ટિમાં સૌથી વધારે કોઈ રંગ હોય તો એ છે વાદળી રંગ. સૃષ્ટિમાં સૌથી વધારે કોઈ રંગ હોય તો એ છે વાદળી રંગ. આસમાન વાદળી છે. સૃષ્ટિમાં સૌથી વધારે કોઈ રંગ દેખાતો હોય તો એ છે વાદળી રંગ. એના પછીનો સૌથી વધારે કોઈ રંગ દેખાય તો એ છે લીલો રંગ, હરિયાળા જંગલો. સૌથી વધારે વાદળી રંગ, બીજો રંગ લીલો. અને વ્યાસ કહે છે અત્યારે પૃથ્વી ઉપર સૌથી વધુ દેખાતો હોય ત્રીજો રંગ તો એ છે રક્ત રંગ, લાલ રંગ. મહાભારતના મેદાનમાં, કુરુક્ષેત્રના મેદાનમાં એમ કહેવાય છે કે 18 અક્ષોની સેના બાખડતી હોય અને એની અંદર એવો નરસંહાર સૃષ્ટિએ ક્યારેય જોયો ન હોય એવો નરસંહાર. અને એવા એવા લોહીના તળાવો ભરેલા છે. વ્યાસ મહાભારતની અંદર લખે છે કે મહાભારતના કુરુક્ષેત્રના મેદાનમાં લોહીના એવા તળાવ ભરાઈ ગયા હતા કે આખે આખો હાથી એની અંદર ડૂબી જાય એવા એવા લોહીના તળાવ ભરાઈ ગયેલા. રક્ત રંજિત પૃથ્વી એવી કીચડવાળી ધરતી, આહા, એટલી ભીષણતા. અને એમાં પિતામાં ભીષ્મ પ્રહાર કરે, ભીષણ પ્રહાર કરે. અને એક અમોઘ બાણ તાકે છે અર્જુન ઉપર. અને ભગવાન જોવે છે કે આ મારો જે ખેલાડી છે એ એની પૂરી શક્તિથી લડતો નથી. આ મારો અર્જુન, મારો આ મહારથી આ પૂરી તાકાતથી લડતો નથી. કારણ કે સામે પિતામાં છે, મારા દાદા છે. દાદા સામે તલવાર કેમ ઉગામાય, દાદા સામે ધનુષ બાણ કેમ ઉગામાય. એ ઢીલો પડી જાય છે. આમ જોવે છે અર્જુન બરાબર લડતો નથી અને સામે જોવે છે કે પિતામાં ભીષ્મ એવું સશક્ત બાણ છોડે છે. અને ત્યારે રથ ઉપરથી કૂદકો મારી અને ભગવાન રથનું પૈડું લઈ અને પિતામાં ભીષ્મની સામે ચિંઘાડ કરી અને કૂદ્યા છે. માનો શેર ચિંઘાડ રહા હો, એસી ચિંઘાડ કે સાથ ભગવાન જ્યાં આમ પૈડું. આહાહા, શું દ્રશ્ય છે મહાભારત. અર્જુનને પોતાની ભૂલ સમજાય, અર્જુન પણ ઠેકડો મારી, કૂદકો મારી, ભગવાનના પગ પકડી લે. ભગવાન, હે માધવ, હે ગોવિંદ, તમે રહેવા દો, મારી ભૂલ છે, ક્ષમા કરો. સુંદર દ્રશ્ય છે મહાભારત. અને પછી અર્જુન ફરી પાછું ભીષણ યુદ્ધ શરૂ થાય અને કથા આપણને સૌને ખબર છે. અર્જુન બાણ મારે છે, શિખંડીનો ઉપયોગ કર્યો છે. અને પિતામાં ભીષ્મ બાણ સૈયા ઉપર પોઢી જાય છે. બાણ સૈયા ઉપર પોઢી જાય છે. અઢાર દિવસ યુદ્ધના પૂરા થયા, પાંડવો જીત્યા છે. અને પિતામાં ભીષ્મ તો ઈચ્છા મૃત્યુધારીના વરદાન વાળા છે. એ ધારે ત્યારે મૃત્યુ આવે. ઈચ્છા મૃત્યુનું જેને વરદાન છે એવા પિતામાં ભીષ્મ
युद्ध पूरु थयु अने पांचे पांडवों ने भगवान श्री कृष्ण द्रौपदी समेत लई जाए छे कुरुक्षेत्र ना मैदान मा ज्यां पितामह भीष्म बाण सैया उपर पोढेला छे। भागवत नो सुंदर मजानो प्रसंग आ भागवत नी कथा छे। हवे आ महाभारत मा पण आ प्रसंग छे पण मुख्यत्वे आ भागवत नो प्रसंग छे। युद्ध पूरु थई गयु एना पछी भगवान द्वारिका हस्तिनापुर मां रोकाई जाय छे। द्वारिका जता नथी, हस्तिनापुर रोकाई जाय छे। तो अर्जुन ने एम थयु के भगवान मारा माटे रोकाणा छे। अर्जुन ने एम थयु के भगवान मारा परम मित्र छे, मारा सखा छे, भगवान ने मारा वगर द्वारिका नहीं मजा आवे, मारा माटे रोकाणा छे। अर्जुन ने एम के भगवान मारा माटे रोकाणा छे। सुभद्रा ने एम के प्रभु मारा माटे रोकाणा छे। सुभद्रा ना भाई छे श्री कृष्ण, भगवान भाई थाय। सुभद्रा ने एम के प्रभु मारा माटे रोकाणा छे। द्रौपदी ने एम के भगवान मारा माटे रोकाणा छे। मारो सखा छे, मारो माधव, भगवान तो मारा माटे रोकाणा। युधिष्ठिर ने एम के भगवान मारा माटे रोकाणा छे। हूँ नवो नवो राजा बन्यो छु तो आ बधी जवाबदारीओ, आ राजकारण केम चलावू, अने भगवान थी मोटो राजकारणी तो कोई नथी। राजकारणी शब्द भगवान माटे वापरवो योग्य नथी। भगवान राजनीतिज्ञ छे, राजकारणी नथी। भगवान श्री कृष्ण राजनीतिज्ञ छे अने એના જેટલું રાજકારણ આર્યવર્તમાં એ સમયે કોઈ જાણતું ન હતું। આર્યવર્તના એ સમયના એ રાજપુરુષ કહેવાતા, એ રાજકારણના યુગ પુરુષ કહેવાતા। તો યુધિષ્ઠિરને એમ કે હું નવો નવો રાજા બન્યો છું તો ભગવાન મારા માટે રોકાણા છે, કે આ રાજકારણ તંત્ર કેમ ચલાવવું, રાજતંત્ર કેમ ચલાવવું, આ બધું થોડું થાળે પાડવા માટે ભગવાન મારી મદદ કરવા માટે, બધાયને એમ થાય કે ભગવાન મારા માટે રોકાણા છે। સબકો લગતા હૈ કે પ્રભુ મેરે લિયે રુકે હૈ, લેકિન સત્ય બાત તો યે હૈ, ભગવાન રોકાણા છે કારણ કે ભગવાન ઉત્તરાયણની રાહ જોઈ રહેલા પિતામાં ભીષ્મને અંતિમ દર્શન આપવા માંગે છે, એટલા માટે ભગવાન હસ્તિનાપુરમાં રોકાણા છે। પિતામાં ભીષ્મનો નિયમ કે ઉત્તરાયણના દિવસે જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે, ઉત્તર તરફ ગતિ કરે, એ દિવસે હું મારા પ્રાણનો ત્યાગ કરીશ। એટલે પાંચેય પાંડવો અને દ્રૌપદી સમેત ભગવાન યુધિષ્ઠિર ને લઈ જાય છે પિતામહ ભીષ્મની સામે અને કહે છે, હે રાજન, હે યુધિષ્ઠિર, તું શીખી લે જે શીખવું હોય। આ પિતામહ ભીષ્મ સાક્ષાત જ્ઞાનનો ભંડાર છે।